કેજીમાં ગુજરાતી વિષય શીખવાનો છે બાળકો ગુજરાતી વિષયમાં આપણે મૌખિક કરવાનું છે મૌખિક બોલતા શીખવાનું છે બરાબર ને બાળકો હા આપણે કથી ન સુધીના મૂળાક્ષર લખતા બધા જ બાળકો શીખી ગયા હવે સાથે સાથે આપણે મૌખિક કરવાનું છે એટલે કે બોલતા શીખવાનું છે તો ચાલો બાળકો હું તમને પઝલ્સ દ્વારા પક્કો બોલતા અને લખતા શીખવું જો બાળકો તમારે બધાય પઝલ્સ જોવાના છે અને મિસ અહીંયા બોલાવે છે ને એ પ્રમાણે તમારે બોલવાનું છે કમળનો ક ખડિયાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચકલીનો ચ છત્રીનો છ જગનો જ ઝભલાનો ઝ ટમેટાનો ટ ઠળિયાનો ઠ ડમરૂનો ડ આ પ્રમાણે તમારે પઝલ્સ જોવાના છે અને સાથે સાથે બોલવાનું છે ઢગલાનો ઢ અણફેણનો ણ તલવારનો ત થળનો થ દડાનો દ ધજાનો ધ નકારાનો ન પતંગનો પ ફરફરિયાનો ફ ફરફરિયાનો ફ બતકનો બ ભમરડાનો ભ મગરનો મ મગરનો મ યતિનો ય રમકડાનો ર લખોટાનો લ વહાણનો વ શરણાઈનો શ શરણાઈનો શ ષટકોણનો શ સસલાનો સ હથોડીનો હ હથોડીનો હ અળનળનો ળ ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો ન તો જોયું બાળકો આપણે ક થી જ્ઞ સુધીના બધા જ મૂળાક્ષર પઝલ્સ દ્વારા બોલ્યા હવે હું તમને આડા અવળી ઓળખતા શીખવું છું બરોબર બાળકો ગણપતિનો ગ ક્ષત્રિયનો ચ ઝભલાનો ઝ ખટારાનો ખ તલવારનો ત ઠળિયાનો ઠ મરચાનો મ ઢગલાનો ઢ ડગલાનો ડ થળનો થ બસનો બ યતિનો ય ષટકોણનો શ યજ્ઞનો જ્ઞ વહાણનો વ સસલાનો સ શરણાઈનો શ આ પ્રમાણે ઓળખતા શીખવું હવે હું તમને હોમવર્ક આપું છું બાળકો પ્રારંભિક લેખન ભાગ એકમાં પાના નંબર 30-38 પર હોમવર્ક કરવું પ્રારંભિક લેખન બુકમાં
ल मूळाक्षर लखवा, व मूळाक्षर लखवा, श मूळाक्षर लखवा, श मूळाक्षर लखवा, स मूळाक्षर लखवा, ह मूळाक्षर लखवा, ळ मूळाक्षर लखवा, क्ष मूळाक्षर लखवा, ज्ञ मूळाक्षर लखवा। तो જોયો બાળકો તમે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષર ક્રમમાં બોલતા શીખ્યા, પઝલ્સ દ્વારા બોલતા શીખ્યા અને આડા અવળે બોલતા શીખ્યા। તો આ પ્રમાણે તમારે મૌખિક બોલતા શીખવાનું છે, બરાબર ને બાળકો? આવજો બાળકો।